કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ વિધેયકને લઈ ખેડૂતો સરકારની વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનના ભાગરૂપે આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આ બંધના એલાનનો ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસામાં ફિયાસ્કો જોવા મળ્યો હતો અને બજારો ખુલ્લી જોવા મળી હતી. કૃષિ વિધેયકને લઈ આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું અને ભારત બંધના એલાનને લઈ ગુજરાત સરકારે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાખ્યો હતો. પરંતુ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આ બંધના એલાનનો આજે ઉત્તર ગુજરાતના વેપારી મથકમાં ફિયાસ્કો જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘ દ્વારા આ બંધના એલાનને લઈ અગાઉથી જ સમર્થન આપવાનો ઇનકાર કરી દીધો હતો અને તેના પગલે આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં બંધના એલાનની બિલકુલ અસર જોવા મળી નહોતી અને ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. ડીસામાં બંધના એલાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક જોવા મળી હતી અને સ્થાનિક વેપારીઓએ પણ બંધના એલાનને સમર્થન આપ્યું નહોતું. ટૂંકમાં ઉત્તર ગુજરાતના વેપારી મથકમાં ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિધેયક પસાર કરવામાં આવ્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે દિલ્હીની તો દિલ્હીમાં ખેડૂતોના ધરણા જોવા મળી રહ્યા છે, જેના પગલે આ આંદોલનને ઉગ્ર બનાવવા માટે ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. ભારત બંધનું એલાન તો આપવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે આપણે જોયું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારત બંધના એલાનથી નાખુશ જોવા મળ્યા હતા અને તેમણે આ આખે આખા આંદોલનને રાજકીય આંદોલનનું સ્વરૂપ ગણાવ્યું હતું. ત્યારે આજે ભારત બંધના એલાનની અસર તમે જોઈ શકો છો, ડીસા શહેરમાં નહિવત જોવા મળી રહી છે. અત્યારે લોકોની અવર જવર, દુકાનો બધી ખુલ્લી જોવા મળી રહી છે. પોલીસ પણ ઘટના સ્થળ ઉપર ચોકન્ની છે અને કલમ 144 લગાવવામાં આવી છે, તેનો ભંગ ના થાય તેના માટેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ઓવરઓલ ડીસાની વેપારી જનતાએ પણ આ બંધના એલાનનો ઇનકાર કર્યો છે અને પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા છે, જેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન કોઈક ને કોઈક રીતે રાજકીય આંદોલન હોય તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે રાજકીય પક્ષો શાસક પક્ષને ભીંસમાં લેવા માટે જાણે આ ખેડૂત આંદોલનનો સહારો લેતા હોય તેવું વર્તમાન પરિસ્થિતિ પરથી જોવા લાગી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો આજે ભારત બંધનું એલાનનો ડીસામાં તો ફિયાસ્કો થયેલો જોવા મળ્યો હતો. અતુલ પટેલ સાથે બીકેનેસ ચેનલ માટે હરેશ ઠાકોર.